Therefore, there is danger. So, that is very sensible and willing. તો આગામી 6 દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદના એંધાણ છે. 10થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો રાજ્યના તમામ ભાગોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન. અમદાવાદમાં વરસાદ અંગે હવામાન વિભાગની મોટી આગાહી. આજે વાતાવરણમાં પલટાય તેવી સંભાવના. શહેરમાં ફૂંકાઈ શકે છે ભારે પવન. વાતાવરણ પલટાતા પવન સાથે વરસાદ વરસે તેવી શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની આગાહી. સાંજ સુધીમાં મેઘરાજા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ઓળઘોળ વરસે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદના એંધાણ. હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં અપાયું છે વરસાદનું ઓરેન્જ એલર્ટ. કચ્છ અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં પણ વરસાદ. ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મીતડી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદ છે. ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. નાની પરબડી ગામમાં ધોધમાર વરસાદથી ગામમાં વરસાદી પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદને પગલે ખેતરો પાણીમાં તરબોળ થયા. વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ. બોટાદ અને ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ. ખસરોડ, પાળિયાદ રોડ, સ્ટેશન રોડ, ઝાંપો, ઢસા રોડ, હરિપર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 2 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ. રસ્તા પર ફરી વળ્યા છે પાણી. વાતાવરણમાં ઠંડક. કાલાવડના મુલીણા ગામમાં પણ ભારે વરસાદથી પાણી પાણી થયું છે. ગામમાંથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુલીણા ગામના ગ્રામજનોના મતે અગાઉ ગામમાં ક્યારેય આવો વરસાદ નથી પડ્યો. ભારે વરસાદને પગલે અનેક ઘરોમાં નુકસાન પહોંચ્યું છે. જામનગરના કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખરડી ગામમાં 6 ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું છે. નદીઓમાં ઘોડાપૂર આવતા ગામ વચ્ચેથી ધસમસતા પાણી વહેતા થયા છે. ઘૂંટણસમા પાણીના કારણે ગામ 2 ભાગમાં વહેંચાયું.